नमस्कार दर्शक मित्रों, मारु नाम डॉक्टर कांतिभाई प्रजापति, आर्ट्स कॉलेज प्रांतिज। मारो आजनो विषय छे कि एक प्रसंग मनुष्यनु जीवन बदली नाखे। मित्रों, दरेक मनुष्यना जीवन में अनेक प्रसंगों एवं बनता होय छे, तो केटलीक वार एना जीवन में बनेला ए विविध प्रसंगों पैकी एक ज एवो प्रसंग होय के मनुष्यनु आखू जीवन बदली नाखे, एनु आखू हृदय परिवर्तन करी नाखे। एवं हूँ तमने चार पांच दृष्टांतों द्वारा समझावीश के एक एक प्रसंग ए मनुष्यनु जीवन केवी रीते बदली नाखे। मित्रों, आपणे सचिन तेंडुलकरनु नाम तो सांभळ्युं छे, सचिनने क्रिकेटना भगवान तरीके ओळखवामां आवे छे। मित्रों, सचिनना जीवनमां पण एक प्रसंग बन्यो हतो। आपणे जाणीए छीए के सचिनना गुरु रमाकांत आचरेकर एक वार सचिनने नागपुरमां बी टीम माटे रमवानो हतो, परंतु ए दिवसे सचिन ए रमवाने बदले स्टेडियममां बेसी अने टीमनो उत्साह वधारतो हतो। ज्यारे मेच पूरी थई त्यारे सचिनने बोलावी અને રમાકાંત પોતાના ગુરુ રમાકાંત આચરેકરે પૂછ્યું કે સચિન, આજે તે કેટલા રન બનાવ્યા? ત્યારે સચિને પોતાના ગુરુને કહ્યું કે આજે હું બેટિંગમાં નહોતો ઉતર્યો, પરંતુ સ્ટેડિયમમાં બેસી અને આ ખેલાડીઓનો ઉત્સાહ વધારતો હતો। સચિનનો આ જવાબ સાંભળી અને પોતાના ગુરુ રમાકાંત આચરેકરે સચિનને એક જોરદાર થપ્પડ મારી। આ થપ્પડે સચિનનું આખું જીવન બદલી નાખ્યું અને પછી સચિને પોતાના એક ક્રિકેટમાં એટલો બધો ઓતપ્રોત રહ્યો કે એને સદીઓ ઉપર સદીઓ ફટકારી અને એને જે ક્રિકેટનો ભગવાન તરીકે કે સચિનને ક્રિકેટના ભગવાન તરીકે ઓળખવામાં આવ્યો। આમ સચિનના જીવનમાં એક જ એવો પ્રસંગ બન્યો પોતાના ગુરુ દ્વારા થપ્પડ મારવાનો, અને એના દ્વારા એનું આખું જીવન બદલાઈ ગયું અને એ ક્રિકેટના ઇતિહાસમાં એને અનેક વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા છે। મિત્રો, આપણે બીજું એક ઉદાહરણ જોઈએ તો ગાંધીજી એ જ્યારે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે એ જઈ રહ્યા હતા ત્યારે એ ત્યાંના લોકો દ્વારા આ ટ્રેનમાંથી ગાંધીજીને એ ધક્કા મારીને નીચે ઉતારી દેવામાં આવે છે અને કહે છે, ગાંધીજીનું અપમાન કરે છે અને કહે છે કે ઇન્ડિયન્સ એન્ડ ડોગ આર નોટ એલાઉન્ડ, ભારતીયો અને કૂતરાઓ માટે આ ટ્રેનમાં કોઈ જગા નથી। આમ ગાંધીજીને આ શબ્દો એ કહે છે અને ગાંધીજીને રેલવેમાંથી ધક્કા મારી એ પ્લેટફોર્મ પર ઉતારી દે, ધક્કા મારીને। આ અપમાન એ ગાંધીજીના હૃદયમાં ઘર કરી જાય છે અને એ પોતે મનોમન વિચારે છે કે જે રીતે તમે મને આ ટ્રેનમાંથી ઉતાર્યો છે, ટ્રેનમાંથી મને ધક્કા મારીને ઉતાર્યો છે, એવી રીતે અંગ્રેજો હું તમને આ દેશમાંથી પણ ધક્કા મારીને હું દૂર તગેડી મૂકીશ। અને પછી ગાંધીજીએ એ માટે સંકલ્પ કરે છે। આ માત્ર એક જ પ્રસંગ એમના જીવનનો એ કેન્દ્ર બની જાય છે અને પછી એક ક્વિટ ઇન્ડિયા, ભારત છોડો એવું અભિયાન છેડે છે અને આ અભિયાનમાં હજારો લાખો લોકો જોડાય છે અને તેઓ એ અંગ્રેજોને એ ભારત તગેડી મૂકવાની ફરજ પાડે છે। મિત્રો, આપણે વાલ્મીકીનું ઉદાહરણ પણ જોઈએ, વાલિયા લૂંટારાનું ઉદાહરણ પણ જોઈએ। વાલિયાનું બાળપણનું નામ એ રત્નાકર હતો, એ લૂંટનો વ્યવસાય કરતો, રસ્તા ઉપર માર્ગમાં જે લોકો જાય એ લોકોને લૂંટતો અને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતો, લૂંટારા તરીકેનું કામ કરતો। એકવાર આ વનમાં આ જંગલમાં એ નારદ મુનિ જઈ ચડે છે। નારદ મુનિને આપણને તો ખબર છે કે માત્ર એમની પાસે વીણા હોય અને નારાયણ નારાયણ કરતા કરતા એ જંગલમાંથી પસાર થતા હોય છે,
તો વાલીઓ લૂંટારો એને જોવે છે, આ રત્નાકર એને જોવે છે અને એને રોકે છે, કે ક્યાં જાઓ છો, તમારી પાસે જે હોય તે મને આપી દે. તો નારદ કહે છે કસો વાંધો નહીં, મારી પાસે તો આ આ વીણા છે, તંબુરો છે, તારે જો લે કે જોઈતો હોય તો લઈ લે, પણ તું એક કામ કરે પહેલા, કે તું આ કામ શા માટે કરે છે, લૂંટનું કામ શા માટે કરે છે. ત્યારે પેલો વાલીઓ કહે છે કે હું મારા કુટુંબના ભરણ પોષણ માટે આ લૂંટનું કામ કરું છું. સારું કહે છે કે જો તું તારા કુટુંબ માટે કરતો હોય તો એક કામ કર કે મને અહીંયા તું કે હું અહીંયા છું અને તું ઘરે જઈને તારા કુટુંબવાળાને પૂછી આવ કે તું આ જે કામ કરે છે લૂંટનું કામ, એમાં તમારા કુટુંબવાળા પત્ની બાળકો બધા ભાગીદાર છે કે નહીં. એ તો નારદને ત્યાં બાંધી અને પોતાના ઘરે જાય છે અને ઘરે જઈને પોતાની પત્ની બાળકોને પૂછે છે કે હું જે પાપ કરું છું, હું જે લૂંટ કરું છું, તો એ લૂંટમાં તમે બધા ભાગીદાર છો કે નહીં. ત્યારે પોતાના તા કુટુંબવાળા જણાવે છે અને પત્ની બાળકો એ જણાવે છે કે જે કરે તે ભોગવે, જો તું લૂંટનું કામ તું કરે છે તો અમે એમાં ભાગીદાર નથી, તું લૂંટનું કામ કરે છે તો તું તું જ ભોગવ. બસ આ એક જ પ્રસંગ, આ નારદની એક જ વાત કે તું જે કરે છે એમાં તારા કુટુંબ ભાગીદાર છે કે નહીં, અને એના પત્ની અને બાળકોનો એક જ જવાબ કે જે કરે તે ભોગવે. આ એક જ પ્રસંગે એ નારદ ઋષિનું આખું કે એક જ પ્રસંગે પેલા વાલિયા લૂંટારાનું આખું જીવન બદલી નાખ્યું. અને પછી નારદ આ વાલ્મીકિ કે આ વાલિયા લૂંટારાને એ રામ નામનો મંત્ર આપે છે અને એ એ રામ નામનો મંત્ર કે આ વાલીઓ લૂંટારો સતત એ જપે છે અને પછી આ વાલીઓ વાલિયામાંથી એ વાલ્મીકિ બને છે અને એ વાલ્મીકિ રામાયણની રચના કરે છે. મિત્રો આમ એના જીવનમાં વાલિયાના જીવનમાં એ નારદ મળે છે. આપણા જીવનમાં પણ કોઈને કોઈ મળતો હોય ત્યારે આપણું જીવન બદલાઈ જતું હોય છે. પછી મિત્રો આપણે મહાભારતનો એક પ્રસંગ જોઈએ કે ઇન્દ્રપ્રસ્થની અંદર મય દાનવે યુધિષ્ઠિરનો સુંદર મજાનો મહેલ બનાવ્યો છે અને આ મહેલ જોવા માટે એ દુર્યોધનને આમંત્રણ આપવામાં આવે છે કે દુર્યોધનને કહે છે કે અમારો આ ઇન્દ્રપ્રસ્થમાં જે મહેલ બનાવ્યો છે તો એ મહેલ એ તું જોવા માટે આવ. દુર્યોધન એ કૌરવો સાથે આ યુધિષ્ઠિરનો મહેલ જોવા માટે જાય છે. પણ મિત્રો મહેલની મય દાનવે એટલે બધો અલૌકિક મહેલ બનાવ્યો હોય છે કે આ મહેલમાં જ્યાં પાણી હોય ત્યાં સ્થળ દેખાય અને સ્થળ હોય ત્યાં જળ દેખાય. જ્યાં જળ હોય ત્યાં સ્થળ દેખાય અને સ્થળ હોય ત્યાં જળ દેખાય, પાણી દેખાય, આ પ્રકારની મહેલની રચના કરી હોય છે. તો દુર્યોધન તો પોતે આ મહેલનું નિરીક્ષણ કરતો હોય છે, જતો હોય છે, તો એકવાર એ પાણી સમજી અને પોતાનો પગ એ મૂકવા માટેનો પ્રયત્ન કરે છે ત્યારે ત્યાં તો જમીન હોય છે અને છોભો પડી જાય છે. તો બીજી જગાએ જ્યાં આગળ જાય છે, બીજી જગાએ જ્યાં જમીન હોય છે ત્યાં પગ મૂકવા માટેનો પ્રયત્ન કરે છે તો ત્યાં એ પાણી હોય છે અને એ પાણીમાં પડે છે. દુર્યોધન પાણીમાં પડે છે ત્યારે એ ઝરૂખામાં રહેલી આ દ્રૌપદી કહે છે કે અંધના પુત્ર અંધ, એ માત્ર એક જ વાક્ય બોલે છે કે અંધના પુત્ર અંધ. બસ માત્ર આ જ દ્રૌપદીના વાક્યથી આ વાક્યને સાંભળી અને આ દુર્યોધન એનો બદલો લેવા માટેની પ્રતિજ્ઞા કરે છે. અને પછી એને જ્યારે સભા મધ્યે એને ઝૂકટુમાં યુધિષ્ઠિરને હરાવી અને એની લાજ લેવા માટેનો પ્રયત્ન કરે છે અને એને દ્રૌપદીનું વસ્ત્રહરણ પણ કરે છે. આપણે જાણીએ છીએ કે પછી કૃષ્ણ એના ચીર પૂર્યા. પણ મિત્રો આ એક જ પ્રસંગ છે, તો આ એક જ પ્રસંગ કેવું આખું મહાભારતને જન્મ આપે છે. ત્યાર પછી આપણે મહાકવિ કાલિદાસની વાત જોઈએ તો મહાકવિ કાલિદાસ એ મૂર્ખ હતો. આ કાલિદાસ થોડો મોટો થાય છે પણ રૂપાળો હતો એટલે એના લગ્ન એક વિદ્વાન સ્ત્રી સાથે થાય છે. એ સ્ત્રીની સાથે જ્યારે એ પ્રથમ રાત્રે જાય છે ત્યારે એને ખ્યાલ આવે છે ત્યારે પોતાની સાથે જે લગ્ન કરે છે એ કાલિદાસ પોતાનો પતિ તો મૂર્ખ છે, એનું અપમાન કરે છે. આ અપમાનિત થયેલો કાલિદાસ એ ત્યાંથી નીકળી જાય છે પોતાના પત્નીના મેણા ટોણા ત્યાંથી એના હૃદયમાં લાગી આવે છે અને એ નીકળી જાય છે. અને પછી એ મહાકાલીની ઉપાસના કરે છે. એ મહાકાલીની ઉપાસના દ્વારા એ વિદ્વતાને પ્રાપ્ત કરે છે.
પછી આ વિદ્વત થયેલો વિદ્વજન થયેલો આ કાલિદાસ પરિવાર એ એની પત્નીને મળે છે ત્યારે એની પત્ની એને કહે છે કે આ ગઈકાલનો ગમાર કાલિદાસ મૂર્ખ આ વિદ્વાન કેવી રીતે બન્યો તો એના જીવનનો પણ માત્ર એક જ પ્રસંગ જરૂરી હતો કે એક જ એની પત્નીને કરેલા અપમાનને કારણે એને સરસ્વતીની આરાધના કરી અને વિદ્વાન થયો અને ત્યાર પછી તેને અભિજ્ઞાન શાકુંતલમ નામનું સુપ્રસિદ્ધ નાટક રચ્યું કુમાર સંભવ અને રઘુવંશ નામના મહાકાવ્ય રચ્યા મેઘદૂત અને મેઘદૂત નામનું એમને ખંડકાવ્યની પણ રચના કરી આમ એક જ જીવન કે એક જ પ્રસંગ જીવનમાં કેવું પરિવર્તન લાવી શકે મિત્રો મારા જીવનમાં પણ એક એવો પ્રસંગ બન્યો હતો જ્યારે હું 10મા ધોરણમાં હતો મારા ઘરની પરિસ્થિતિ સાવ સામાન્ય હતી 10મા ધોરણમાં મારે જ્યારે પરિણામ આવ્યું ત્યારે માત્ર 42% આવ્યા 42% તો આ જે ટકા જોઈ અને મારા પિતા ખૂબ જ દુઃખી થયા અને મને કહ્યું કે હવે તું નહીં ભણી શકે હવે આપણા ઘરે ગધેડા છે કે તું ગધેડા ચાર બસ આ મારા પિતાજીના એક જ શબ્દોએ એ મારા જીવનનું આખું પરિવર્તન કરી નાખ્યું અને પછી મેં અભ્યાસ શરૂ કર્યો વધુ વાંચવાનો પ્રયત્ન કર્યો અને આજે હું અધ્યાપક તરીકે એ પ્રાતિજ કોલેજમાં ફરજ બજાવું છું બસ નમસ્કાર મિત્રો હવે આવતા એપિસોડમાં આપણે મળીશું નમસ્કાર